Hey friends, happy Valentine Day all of you. So today आपने Valentine Day makeup create करवाना चाहिए. So let's get started. तो सबसे पहला हूँ moisturizer apply करी. तो हूँ नेविया नू soft light moisturizing cream use करी रही चू. तो आपना face ना नमी माटे आपने moisturizer use करूँ चाहिए. After आपने primer apply करी सू. तो primer माटे हूँ in shade नू makeup essential primer 3-in-1 long lasting oil free 30 ml primer use करी रही चू. तो परफेक्ट ना इवनली स्किन ना लेयर माटे आपने प्राइमर यूज करूँ जो ये तो आफ्टर आपने सीसी क्रीम अप्लाई करी सो तो सीसी क्रीम माटे हूँ लेक में नू 9 to 5 कॉम्प्लेक्शन केयर क्रीम यूज करी रही जो जेमा सेट चे मारो सेट चे हनी एंड ते इंसेंट स्किन स्टाइलिस माटे सीसी क्रीम बेस्ट है. तो आफ्टर आपने सीसी क्रीम ने अप्लाई करिया बाद फेस ऊपर आपने ब्यूटी ब्लेंडर वड़े तेने ब्लेंड करी सू. अने हमेशा ब्यूटी ब्लेंडर वेट हो चाहिए, मतलब के पानी में डीप करेलू हो चाहिए. सीसी क्रीम ने फेस पर ब्यूटी ब्लेंडर वड़े इवनली स्प्रेड करिया बाद आफ्टर आपने फाउंडेशन अप्लाई करीसू. तो फाउंडेशन माटे हूँ रेवलॉन नू टच एंड ग्लो वाड़ू मॉइस्चराइजिंग मेकअप यूज करी रही छू. जे 20 ml में अवेलेबल छे, जेमा मारो सेट छे वार्म मिस्ट एंड जेनी प्राइस छे 349 rupees. फाउंडेशन ने हमेशा आपने फेस पर डॉट डॉट मेथड थी अप्लाई करवो चाहिए एंड आफ्टर आपने ब्यूटी ब्लेंडर थी फाउंडेशन ने पण इवनली स्प्रेड करीशू. एंड ब्यूटी ब्लेंडर वेट होवो चाहिए, मतलब के पानी में डीप करीने आपने टिश्यू पेपर वड़े आपने ब्यूटी ब्लेंडर में रहेलू एक्सेस पानी ने आपने रिमूव करवो चाहिए एंड आफ्टर यूज करवो चाहिए. फाउंडेशन बाद आपने कॉम्पैक अप्लाई करीशू. तो कॉम्पैक माटे हूँ मेक नो लाइट प्लस ट्रांसपेरेंट कॉम्पैक यूज करी रही छू, जे ऑयल कंट्रोल कंसीलर मेकअप पण छे. आ कॉम्पैक सॉफ्ट सिल्क पाउडर फॉर्म में अवेलेबल छे एंड जेनी नेट क्वांटिटी छे 30 ग्राम एंड जेनो सेट छे 0-2 जे व्हाइटनिंग सीरीज में अवेलेबल छे. आ कॉम्पैक प्रोडक्ट में 2 शेड अवेलेबल छे. आ कॉम्पैक प्रोडक्ट 2-in-1 में अवेलेबल छे. ત્યારબાદ આપણે આઈબ્રો ફિલઅપ કરશું. તો તેના માટે હું આઈબ્રો જેલ યુઝ કરી રહી છું. ઇન્ડિયન સ્કિન ટોન માટે બ્રાઉન કલરમાં આઈબ્રો જેલ વડે આઈબ્રો ફિલઅપ કરવાથી તમે એક સારો લુક આપી શકો છો. તો આફ્ટર આપણે બ્લશ એપ્લાય કરીશું એન્ડ વેલેન્ટાઇન ડે મેકઅપ ક્રિએટ કરી રહ્યા હોવાથી હું બ્લશમાં રેડ કલર સિલેક્ટ કરીશ અને રેડ કલરમાં બ્લશ એપ્લાય કરીશ. બ્લશને હંમેશા અપવર્ડ મોશનમાં લઈ જવું અને રાઉન્ડ રાઉન્ડ વડે એપ્લાય કરવું. બ્લશને ચીકબોન્સના થોડા ઉપરના ભાગમાં એપ્લાય કરવાથી ફેસનો લિફ્ટેડ લુક તમે ક્રિએટ કરી શકો છો. ત્યારબાદ આપણે કોન્ટોર એપ્લાય કરીશું, જેના માટે હું SFR કલરનું 4-in-1 વાળું પેલેટ યુઝ કરી રહી છું, જેમાં બ્રોન્ઝર, હાઇલાઇટર, બ્લશ એન્ડ કોન્ટોર અવેલેબલ છે, જેનો સેટ છે 0-3 અને જે 10 ગ્રામમાં અવેલેબલ છે. આફ્ટર આપણે કોન્ટોર કર્યા બાદ હાઇલાઇટર આપણે એપ્લાય કરીશું. તો હાઇલાઇટર માટે હું ઇલેરી રહુડાનું ક્રીમ હાઇલાઇટર યુઝ કરી રહી છું, જેની કિંમત છે 149 rupees એન્ડ જેની નેટ ક્વોન્ટિટી છે 8.5 ગ્રામ, જેમાં 2-in-1 હાઇલાઇટર અવેલેબલ છે. તો હું પિંક ઉપર હાઇલાઇટર એપ્લાય કરી રહી છું. આ ક્રીમ હાઇલાઇટર પેલેટનો સેટ છે 01. હાઇલાઇટરને નોઝ પર, ચીન પર, હેડના સેન્ટર પાર્ટમાં એન્ડ ચીકબોન્સના ઉપરના ભાગમાં એપ્લાય કરવામાં આવે છે, જેના લીધે તમારો ફેસ ગ્લોઈ લાગે છે. આઈસના ઇનર કોર્નર પર અને આઈબ્રોના નીચેના ભાગમાં હાઇલાઇટર પણ યુઝ કરી શકો છો. બેઝ મેકઅપ ક્રિએટ થઈ ગયેલા હોવાથી આફ્ટર આપણે મેકઅપ ફિક્સર એપ્લાય કરીશું, જેના માટે હું મેકનું ડિઝર્ટ મેકઅપ ફિક્સર યુઝ કરી રહી છું, જેની પ્રાઇસ છે 110 rupees. ત્યારબાદ આપણે આઈશેડો એપ્લાય કરીશું. તો વેલેન્ટાઇન ડેનો મેકઅપ ક્રિએટ કરી રહ્યા હોવાથી આપણે રેડ કલરનો આઈશેડો યુઝ કરીશું, જેમાં હું સિમરવાળો રેડ કલરનો આઈશેડો યુઝ કરી રહી છું. વેલેન્ટાઇન ડે મેકઅપ હોવાથી હું આઈઝ ઉપર હાર્ટનો ઇમેજ ક્રિએટ કરવા માગું છું, જેના લીધે મેં આઈઝ ઉપર હાર્ટના સ્ટીકર એપ્લાય કરેલા છે. આફ્ટર આપણે આઈશેડો તેના ઉપર એપ્લાય કરીશું.
ત્યારબાદ હું હાઇલાઇટર વડે ઇનર કોર્નરને હાઇલાઇટ કરીશ, જેના માટે હું સ્વિસ બ્યુટીનું હાઇલાઇટર પેલેટ યુઝ કરી રહી છું, જે 4-in-1માં અવેલેબલ છે, જેમાં યલો, ક્રીમ, પિંક એન્ડ રેડ કલર અવેલેબલ છે, જેની પ્રાઇસ છે 399 રૂપીસ એન્ડ જેનો સેટ છે 02. બંને આઈઝના ઇનર કોર્નરને હાઇલાઇટ કરવા માટે હું ક્રીમ વ્હાઇટ કલરનો યુઝ કરી રહી છું. તો હાઇલાઇટ કર્યા બાદ આપણે આઈલાઇનર કરીશું. તો આઈલાઇનર માટે હું સ્વિસ બ્યુટી જેટ બ્લેક બોલ્ડ આઈલાઇનર યુઝ કરી રહી છું, જેની કિંમત છે 249 રૂપીસ એન્ડ જેની નેટ ક્વોન્ટિટી છે 1.2 ml. આઈલાઇનર માટે આપણે બોલ્ડ વિંગ લાઇનર ક્રિએટ કરીશું, અને જેના માટે મેં આઈસના સાઇડના ભાગમાં સેલો ટેપ એપ્લાય કરેલી છે, જેના લીધે આપણે એક સારી પોઈન્ટવાળી વિંગ લાઇનર ક્રિએટ કરી શકીએ. આઈઝના ઇનર કોર્નર પર આઈલાઇનર વડે લાઇન ડ્રો કરવી જોઈએ, જેના લીધે પોઈન્ટેડ આઈઝવાળું લુક આપે છે. ત્યારબાદ આપણે કાજલ એપ્લાય કરીશું, જેના માટે હું ADSનું બ્લેક લાઇનર યુઝ કરી રહી છું, અને કાજલને આઈઝના વોટર લાઇન પર એપ્લાય કરવામાં આવે છે. આફ્ટર આપણે વ્હાઇટ લાઇનર વડે કાજલના નીચેના પાર્ટમાં લાઇન ડ્રો કરીશું. વ્હાઇટ લાઇનર માટે હું સિલ્સનું પ્રોફેશનલ કોલ ઓટો આઈ પેન્સિલ યુઝ કરી રહી છું, જે પ્યોર વ્હાઇટમાં અવેલેબલ છે, વોટરપ્રૂફ છે, અને જેની નેટ ક્વોન્ટિટી છે 0.35 ગ્રામ. વેલેન્ટાઇન મેકઅપમાં હું ડિફરન્ટ લુક ક્રિએટ કરવા માંગતી હોવાથી હું વ્હાઇટ લાઇનરનો યુઝ કરી રહી છું, જે કાજલના નીચેના પાર્ટમાં એપ્લાય કરીશ. આફ્ટર આપણે લિપ લાઇનર યુઝ કરીશું, જેના માટે હું બ્રાઉન કલરનો સિલેક્ટ કરી રહી છું, બીકોઝ ટુડે ડિફરન્ટલી લિપસ્ટિક એપ્લાય કરીશું, જેના માટે આપણે 2 શેડ લિપસ્ટિક ક્રિએટ કરીશું. તો તેના માટે હું બ્રાઉન કલરની લિપ લાઇનર એપ્લાય કરીશ. ત્યારબાદ હુડા બ્યુટીનું 3-in-1વાળું પ્રોડક્ટ યુઝ કરીશું, જેમાં લિપસ્ટિક માટે રેડ શેડ અવેલેબલ છે, તો એ શેડ વડે આપણે લિપસ્ટિક એપ્લાય કરીશું.